मेकअप आर्टिस्ट एंड हेयर स्टाइल आर्टिस्ट दिव्या त्राड़ा ने एशियन एक्सेलेंस नो बेस्ट मेकअप आर्टिस्ट अने बेस्ट हेयर स्टाइल आर्टिस्ट नो एवोर्ड मळ्यो हतो, जे बॉलीवुड अभिनेत्री उर्वशी रोटाला तथा पारुल चौहान द्वारा आपवामां आव्यो हतो। जे कार्यक्रम बीसीएआई द्वारा ऑर्गेनाइज करवामां आव्यो हतो। सूरतनी युवतीने सौ प्रथमवार बेस्ट मेकअप एंड बेस्ट हेयर स्टाइल आर्टिस्ट नो एवोर्ड मळता खुशीनो माहोल जोवा मळ्यो हतो। समग्र सूरत ने गौरव अपावता दिव्या त्राड़ाए बीसीएआई द्वारा प्रतियोगिता में भाग लई बेस्ट मेकअप आर्टिस्ट और बेस्ट हेर स्टाइल आर्टिस्ट नो खिताब पोताना नामे कर्यो हतो। दिव्या त्राड़ाए मात्र बे वर्ष पहला मेकअप आर्टिस्ट तरीके काम शुरू कर्यु हतु अने पोतानी धगस अने मेहनतना लीधे बेस्ट मेकअप आर्टिस्ट अने बेस्ट हेर स्टाइल आर्टिस्ट तरीके नो एशियन एक्सेलेंस एवोर्ड जीत्यो हतो। कोरोनामां पोताना घरे रही ऑनलाइन कार्यक्रममां भाग लई पोतानी स्किल दुनिया सामे रजू करी हती, जेमां ते खरा उतर्या हता अने पोते करेली मेहनत रंग लावी हती। आ तमाम श्रेय बीसीएआई अने तेमना पति तथा परिवार ने आप्यो हतो। तेमने तेमना हसबंडे खूब ज आगळ वधवा माटे प्रेरणा आपी हती अने आजे सूरत ने बेस्ट मेकअप आर्टिस्ट अने बेस्ट हेरस्टाइल आर्टिस्ट नो एवोर्ड अर्पण कर्यो हतो। खास तेमणे पण जणाव्यु हतु के पोते जेम पोतानी रीते शीख्या एम ते बीजी महिलाओने पण शीखवाडवा मांगे छे अने ते पण निःशुल्क। कोई पण विद्यार्थीओ तेमनी पासे मेकअप आर्टिस्ट अने हेरस्टाइल आर्टिस्ट तरीकेनुं काम शीखवुं होय तो ते पोते फ्रीमां काम शीखवाडी युवतीओमां रहेली आवडत लोकोने बतावा माटे ते तमाम प्रयासो करशे। મારું નામ છે દિવ્યા ત્રાડા અને હું સુરતથી છું। આ એવોર્ડના બાબતમાં હું કહેવા માગું છું કે હું હે ને ગૃહિણી છું, હાઉસવાઈફ તરીકે હું ઘરે કામ કરતી હતી, બટ જ્યારે લોકડાઉનનો સમય હતો અને ત્યારે મેં વિચાર કર્યો કે આપણે તો બધા ફ્રી બેઠા છે તો હવે શું કરશું એમ, તો પછી જે ઇન્સ્ટા આઈડી કે ફેસબુકમાં લાઈવ બહુ બધા આર્ટિસ્ટ આવતા હતા તો એમને મેં ફોલો કરીને મેં ઘરે બહુ બધી પ્રેક્ટિસ કરી ને પ્રેક્ટિસ દરમિયાન મેં એક કોમ્પિટિશનમાં રહી હતી, જે કોમ્પિટિશન હતી હેરસ્ટાઇલની ઓનલાઈન, અને એમાં હું ફર્સ્ટ વિનર બની હતી। તો એમાંથી મને ફર્સ્ટ નંબરનો એવોર્ડ મળ્યો હતો કે હું ફર્સ્ટ નંબરની વિજેતા થઈ હતી। એના માટે મને હેરસ્ટાઇલના એડવાન્સ ક્લાસ ફ્રી આવ્યા હતા અને પછી મેં વિચાર્યું કે મારે હજુ એના કરતાં એડવાન્સ જવું છે, પછી મેં મેકઅપના ક્લાસ કર્યા અને પછી હું જે મને બીસીઆઈ પ્લેટફોર્મ આપ્યો એ પ્લેટફોર્મ ઉપર જઈને મને મેકઅપ એન્ડ હેરસ્ટાઇલના મને જે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કે હેર આર્ટિસ્ટ તરીકે એવોર્ડ મળ્યા છે અને આજે હું સુરતમાં બેસ્ટ મેકઅપ એન્ડ હેર આર્ટિસ્ટ તરીકે ઓળખાઉં છું। તો દરેક બહેનોને કહેવા માગું છું કે તમે જે ઘરે રહ્યો છો તો તમે જે ખુદમાં છુપાયેલી કલા છે ને એને તમે બહાર કાઢો, અને આ બધું શ્રેય જે છે ને એ મારા મેં હસબન્ડને મારી ફેમિલીને એમના સપોર્ટથી જ હું આગળ આવી છું અને આજે જે પ્લેટફોર્મ મને મળ્યો એ બીસીઆઈથી મળ્યો છે મને, તો એ બધાને હું થેન્ક યુ કહું છું। અને સ્ટ્રગલ કેવું રહ્યું તમારું? સ્ટ્રગલ તો મારો નાનો બેબી છે, બહુ જ નાનો હતો કે એક વર્ષનો હતો, ત્યારથી જો ફેમિલીનો સપોર્ટ ના હોય તો આ વસ્તુ પોસિબલ નથી, તો એ સંભાળતા ને હું પ્રેક્ટિસ કરતી ત્યારે હું આજે જઈને અહીંયા છું અને બહુ ટૂંક સમયમાં હું આગળ આવી છું। તો આ મારી જર્ની છે અને હું બે વર્ષમાં જ એટલી આગળ આવી છું। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।